નવયુવાનોને રોજગારી મળે તે હેતુથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં ભુજ ખાતે મેગા જોબ પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ભુજની લાલન કોલેજ ખાતે ફરી એકવાર આજરોજ મેગા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલ મેગા જોબ પ્લેસમેન્ટમાં કચ્છની જાણીતી કંપની વેલસ્પન દ્વારા 100 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ. અનેક યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધેલ હતો અને પસંદગી પામેલ ઉમેદવારોને તુરંત જ ઓર્ડર આપી દેવામાં આવશે. આ અંગે લાલન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા વેલસ્પન કંપનીના પ્રતિનિધિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ડૉક્ટર સીએસ ઝાલા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આરા લાલન કોલેજ ભુજ. આપ જાણો છો કે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ છે એ ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓને રોજગારી મળે એ માટે એક મેગા જોબ પ્લેસમેન્ટ માટેનું કેમ્પનું આયોજન કરેલું હતું, જેના એક ભાગરૂપ તરીકે ફરી પાછું આજે પ્લેસમેન્ટને એક સપ્લિમેન્ટરી પ્લેસમેન્ટનું આયોજન છે લાલન કોલેજ ખાતે થઈ રહ્યું છે, જેમાં કચ્છની જાણીતી કંપની છે વેલસ્પન, એ રિક્રુટમેન્ટ માટે અહીંયા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને અંદાજે 100 જગ્યાઓ માટે આજે રિક્રુટમેન્ટની કામગીરી છે ચાલુ છે. વિદ્યાર્થી પાસેથી અગાઉ બાયોડેટા છે એ લેવામાં આવ્યા છે, એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એ મુજબ આજે લગભગ 100 જેવા વિદ્યાર્થીઓ છે એ હાજર છે અને એમના ઇન્ટરવ્યૂની કામગીરી અત્યારે ચાલી રહી છે. ખાસ એક વાત એ છે કે આ ઇન્ટરવ્યૂ પછી તરત જ કંપની દ્વારા એમને પ્લેસમેન્ટ માટેના ઓર્ડરો છે એ ઇસ્યુ કરવાના છે, ત્યારે મને ખૂબ આનંદ છે કે ફરી એક વખત લાલન કોલેજે યુવાનોને રોજગારી આપવા માટે આગળ આવી છે અને એના માટે અમારી જે વડી ઓફિસ છે કેસીજી અને શિક્ષણ વિભાગ છે એના પ્રયત્નો છે એ થકી આ કામ છે અમે સફળ રીતે પૂરું કરીએ છીએ. વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ અંજારથી આવું છું. મારું નામ મકવાણા મોદીભાઈ છે. અમે વેલસ્પન કંપનીમાં અમારી 100 રિક્રુટમેન્ટ છે, તો જેના અનુસંધાનમાં અગાઉ આ કોલેજ લાલન કોલેજના પ્રિન્સિપાલ સાહેબ ઝાલા સાહેબથી અમે વાત કરેલી હતી કે આપણે કચ્છ જિલ્લાના માંડવી અબડાસા ભુજ તાલુકાના બેરોજગાર ભાઈઓ બહેનોને રોજગારી આપવા માટે ઇચ્છી રહ્યા છીએ, તો સાહેબ આપણે થોડો સાથ સહકાર આપી આપણે અહીંયા આગળ કેમ્પસનું આયોજન કરીએ, છોકરાઓને બોલાવીએ, બહેનોને બોલાવીએ અને ઇન્ટરવ્યૂ ગોઠવીએ. તો આ જ રોજના અમે જે અહીંયા આગળ ભરતી મેળો કર્યો છે, જેમાં અલગ અલગ જગ્યાએથી ભુજ તાલુકામાંથી, કોઈ માંડવી તાલુકામાંથી, અબડાસામાંથી, નખત્રાણામાંથી અલગ અલગ જગ્યાએથી ભાઈઓ બહેનો આવેલ છે, 100 છોકરાઓ ભાઈઓ બહેનો આવેલ છે, જેમાંથી અમે લોકો આજે 10 બહેનોને સિલેક્ટ કરી છે અને 60ની આસપાસ છોકરાઓ સિલેક્ટ કર્યા છે, ભાઈઓને સિલેક્ટ કર્યા છે અને સ્થળ ઉપર જ અમે એ લોકોને ઓફર લેટર આપેલ છે, જે ટૂંક સમયમાં 2-4 દિવસની અંદર કંપનીમાં હાજર થઈ જશે અને સ્થાનિક માણસોને કંપની રોજગારી આપી રહી છે. તો આપણે જેટલો બને એટલો સાહસ સહકાર સ્થાનિક માણસોને પણ આપવો જોઈએ અને અમે મોસ્ટ વેલકમ બધા માણસોને રોજગારી આપશું, જે બહેનોને પણ આપશું અને ભાઈઓને આપશું, જે દૂરથી આવે છે એ લોકો માટે અમે રહેવાની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ, ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે રોજગારી આપીએ છીએ અને શરૂઆતના બેઝ ઉપર અમે ટ્રેનિંગ આપીએ છીએ, જે 2 મહિનાની ટ્રેનિંગ રહેશે. તો ટ્રેનિંગ દરમિયાન પણ કંપની સવેતન પગાર આપે છે, જે ગુજરાત સરકારનું જે ભારત સરકારનું જે લઘુત્તમ વેતન છે કે કમસે કમ જે સેલેરી પેકેજ છે એ સેલેરી પેકેજ સાથે અમે એ લોકોને જોબ આપીએ છીએ. એના સિવાય પણ આગળ છોકરાઓ વધી શકે તો એના માટે અમે વારંવાર પ્લેસમેન્ટ ગોઠવીએ છીએ. ભુજમાં, ગાંધીધામમાં, રાપર સાઇડમાં પણ અમે ભરતી મેળાઓ કરીએ છીએ અને કચ્છ જિલ્લાના જેટલા ભાઈઓ બહેનોને રોજગારી મળે એવું કંપની કામ કરી રહી છે. કંપનીમાં અમારી પાસે મશીન ઓપરેટરની જગ્યાઓ ખાલી છે, જે અમારી પાસે અદ્યતન મશીનો છે, જેવી રીતે સિલાઈ મશીન છે, જેને ઝૂકી મશીન છે એના માટે જગ્યાઓ ખાલી છે. એના સિવાય એક લૂમ મશીન આવે છે, જે કપડું બનાવવાનું મશીન આવે છે એમાં જગ્યાઓ ખાલી છે. એના સિવાય સ્પિનિંગ મશીન, જે ધાગા બનાવવાના મશીન આવે છે એમાં પણ અમારી પાસે વેકન્સી ખાલી છે. અને અમે હાલમાં જે સિલેક્ટ કર્યા છે એ તમામ ભાઈઓ બહેનોને અમે ત્યાં આગળ સિલાઈ મશીનમાં, લૂમ મશીનમાં અને ધાગા બનાવવાના મશીનમાં ત્યાં આગળ એ લોકોને અમે પ્લેસમેન્ટ જોબ આપશું.